દાદાના અપમાનને કારણે માં ગંગાજી કોપાયમાન થયા છે, એ સુકાઈને ઘાટથી દૂર અટી ગયા છે. તેથી પેલા બ્રાહ્મણો દાદાની પાસે આવ્યા છે અને વિનંતી કરી, અમારી રોજી રોટી અટકાઈ પડશે, તેથી આપ ગંગા મૈયાને વિનંતી કરી અને ફરીથી પધારવા કહો. અને દાદાની વિનંતીથી ગંગા મૈયા પુનઃ પ્રગટ થયા અને દાદાના ચરણો પખાડ્યા છે. દાડો એક વખત કચ્છમાં નખત્રાણા ગામે આવ્યા છે, ન્યાથી વિદાય થઈ એકાદ કિલોમીટર દૂર ભાઈઓ તેમને મૂકવા આવ્યા છે. સેવકોની આંખમાં આંસુડાની ધાર છે. દાદા, તમારાથી વિખૂટા પડવાનું અમને દુઃખ થાય છે. તેથી ત્રિકમ સાહેબે કહ્યું, ભાઈઓ અહીંયા જાઓ, એક દી મારું ધામ થશે. અને દાદાના વચન પ્રમાણે આજે ત્યાં દાદાનું રૂડું ધામ છે. અને હરિદાસ સાધુ ત્યાં સેવા પૂજા કરી રહ્યા છે અને ભરતભાઈ દવે એમને સહયોગ આપી રહ્યા છે. આજે ગણેશનગર જાડાઈ રોડ તેમનો રૂડો આશ્રમ આવેલો છે. ત્યાંથી દાદો કોટડા જડોદર ગામે આવ્યા છે. સેવકોનો ભાવ જોઈ દાદાએ એમને સિંહ રૂપે દર્શન દીધા છે, તેથી સિંહ ટેકરી કહેવાય છે. ત્યાં દાદાનું રૂડું ધામ છે. સાધુ નિમલદાસ ત્યાં સેવા પૂજા કરી રહ્યા છે. દાદાએ તેદી તેમના હાથે એક પથ્થર મૂકી અને ત્યાં સાખી બોલ્યા, ધારે તેને ઢુકડા રાખે મન વિશ્વાસ, ખીમ સાહેબ કા બાલકા, એમ બોલ્યા ત્રિકમદાસ. હે ભાઈઓ, તમે વિશ્વાસ રાખો, હું તમારી હારો જ છું. આજે અખિલ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજે ભારે જહેમત ઉઠાવી આ જગ્યાનો ખૂબ જ વિકાસ કર્યો છે. અહીંથી ડાડો નખત્રાણાની બાજુના થરાવડા ગામે આવ્યા છે. ન્યા કેવું બન્યું, ઝાડના ઝાડને હેઠે દાદાએ ઘોડી બાંધેલી હતી, એ ઘોડી ન્યા મરી ગઈ છે. સેવકોએ દાદાને કહ્યું, હે દાદા, આપે મેપા ભરવાડના દીકરાને, આપે ચમાર ભક્તના દીકરાને અને કેશિયા ગામની માલિપા બિલાડીને જીવત દાન દીધું છે, તો અહીંયા આ ઘોડીને આપ જીવતી કરો એવો અમારો ભાવ છે. સેવકોનો ભાવ જોઈ દાદાએ ન્યા ઘોડીને જીવતી કરી છે. પછી તેઓ ગામમાં પધાર્યા છે અને રૂડું ભજન સંભળાવે છે.